ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના પાણીની આવકને કારણે મહીસાગર સહિત નવ જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કડાણા ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડતા મહી નદી ગાંડીતુર બની છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાંથી 9 ગેટમાંથી 10 ફૂટ અને 7 ગેટમાં 800 ફૂટ સુધીનું ખોલીને 2,56,371 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાઈ રહ્યું છે અને ડેમમાં પાણીની આવક 2,75,110 ક્યુસેક નોંધાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર ઉપરાંત મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાં આવી રહેલા મહી બજાજ ડેમમાંથી 1,00,000 વધુ પાણી છોડાઈ રહ્યું છે અને અન્ય બે ડેમોમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે. જે બધું જ પાણી કડાણા ડેમમાં આવતું હોય પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે અને રૂલ લેવલને જાળવવા માટે સતત પાણી છોડાઈ રહ્યું છે, જે નીચાણવાળા વિસ્તારને અસર કરી શકે છે. ખાસ કરીને ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાને વધુ અસર કરી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવી રહી છે. કડાણા ડેમમાંથી ગુજરાતના અલગ અલગ 8 જિલ્લામાં પાણી પહોંચાડવામાં આવે છે, જે માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીના પગલે જો પાણીની આવક વધે તો પાણી વધુ છોડવાની શક્યતાઓ રહેલી છે. તેવામાં નીચેના વિસ્તારને સતર્ક રહેવાની જરૂર છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડતા મહીસાગર નદી પર આવેલા હડોળ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ પુલ પરથી 5 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. હડોળ પુલ પાણીમાં ગરકાવ થવાના કારણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથકને રાજ્યના પાટનગર ગાંધીનગર સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ લુણાવાડા તાલુકાના સલહવાડા, ચરણગામ, વર્ધરી, ઉદરા, લાલસર અને ધામોદ સહિતના ગામોનો સંપર્ક તાલુકા મથક સાથે ખોરવાયો છે. બીજી બાજુ અન્ય એક પુલ કે જે કડાણા તાલુકામાં આવેલા ગોડિયાર પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જે મહીસાગર નદી પર કડાણા તાલુકાની મધ્ય આવેલી છે, જેને બંધ થવાથી હજારો લોકો અટવાયા છે. શાળાના વિદ્યાર્થીઓથી મળીને કર્મચારીઓ પણ અટવાયા.